બસમાં થયેલ લૂંટ તેમજ ચોરીના ત્રણ આરોપીઓને ભરૂચ સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પડ્યા હતા. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં આવેલ વડલા ગામમાં રહેતા ફરિયાદી દિનેશ શ્રીરાજદેવ મઠરૂપાલ ઉંમર વર્ષ 22 મૂળ રહેવાસી મહરપાલ જિલ્લો ભવડી યુપી હાલ રહેવાસી અરવિંદ પટેલના મકાનમાં પટેલ ફળિયું વડોદરા ધંધો ડ્રાઈવર નામનો આશ્રોત તારીખ 6/3/2018 રાત્રિના 12:30 વાગ્યાના પોતાનું ટેન્કર લઈને બોસ્ટન હોટલના પાછળના ભાગે વડોદરા પાસે જતા કામના તોમરદાર તથા બીજા અન્ય 3 જેટલા ઇસમોએ પોતાની ડીઓ ગાડી નંબર GJ16DE 1016 લઈને આવી ફરિયાદીની ટ્રકના આગળના ભાગે ઊભી રાખી દઈને ફરિયાદીને ચપ્પુ બતાવી માજબૂર કરી તેની પાસે ₹10,000ની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. જે અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી, જેમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપસિંહ સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ મથકના PIRD કવા PSI SB વરે તેમજ PSI જે તડવી અને પોલીસ સ્ટાફના માણસોને માહિતી મળેલ કે લૂંટ કરનાર 3 ઇસમો લૂંટમાં રાખેલ ગાડી લઈને ABC સર્કલ પાસે પસાર થનાર છે. જે અંગે કોર્ડન કરી બાતમીવાળા ઇસમો ગાડી લઈને આવતા તેઓને રોકી તેના નામ ઠામ પૂછતા ધર્મેશ ઉર્ફે ધોમો અશોક વસાવા, અફઝલ ઉર્ફે લખન જાવેદ શેખ, રિઝવાન આલમ મહમદ નશરુદ્દીન મંસૂરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુના અંગે સઘન પૂછપરછ કરતા તેઓ ભાગી પડેલા અને લૂંટના ગુનાની કબૂલાત કરેલ હતી. પોલીસે તેઓની અંગ ઝડપીમાંથી રોકડા ₹9,000 તેમજ મોબાઈલ ફોન 4 કિંમત ₹16,000, ડીઓ ગાડીની કિંમત ₹25,500 મળીને કુલ ₹50,500નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પ્રથમ આરોપી ધર્મેશ ઉર્ફે ધોમો અશોક વસાવા અગાઉ પણ 5 ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલો છે. જો કે સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. આજ રોજ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 31/18 IPC કલમ 392 357 114 135 135 ગુનો બનેલ, જેમાં ફરિયાદી પોતાનો ટ્રક લઈને જતા ટ્રક રોકી ₹10,000ની લૂંટ તથા મોબાઈલ આરોપીઓ લૂંટી લીધેલ. જે ગુનો રજીસ્ટર થતા આગળની તપાસ અમારા PI કવા સાહેબ કરતા કવા સાહેબને બાતમી રહી હકીકત મળતા આરોપીઓને અટક કરી લીધેલ છે અને મુદ્દામાલ રિકવર કરી લીધેલ છે અને આરોપીઓનો ગુનાનો ઇતિહાસ હોય જેથી આ વધુ તપાસ ચાલુ છે. બોલો ભાઈ.